આખા રૂપાળી બહુ ઠેકાણ જ નહીં પડે એના. સવાર સવારમાં 9 વાગવા આવ્યા પણ ચા નાસ્તાના ઠેકાણા નથી. આ તો કાયમનું લાગ્યું, રોજનું. માં મને બહુ ભૂખ લાગી છે, ભાભી ક્યારે નાસ્તો લઈને આવશે? બેટા એ તો કહું છું કે રોજના નાટક છે આ વૌરાણીના. આજે તો વાંજણીને આવવા દે એટલે એનો વારો પાડું છું. જો ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું થયું બા? કેમ મા દીકરીયા મોઢું લટકાવીને બેઠા છો? કઈ નહીં, ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા, પણ હજી તારી બાઈડી ચા નાસ્તો લઈને નથી આવી. હા, મારી દીકરી બિચારી ભૂખથી તડવડી રહી છે, પણ તારી બાઈડીને ક્યાં એની પડી છે? બા, એ ચા ભાખરી બનાવે છે, ક્યારેક મોડું પણ થઈ જાય. લો બોલો. બોલ્યો બાઈડીનો ગુલામ. બાઈડીનું ઉપરાણું તો લેવું જ હોય. ભૂલ થઈ ગઈ હા કે તારી બાઈડીને અમે કઈ કીધું? અરે બા, પણ હું એવું નથી કહેતો. રહેવા દે ને, આ તારા કહેવાનો બધો મતલબ છે ને તારી માં બરાબર જાણે છે. લ્યો આ ચા અને નાસ્તો. મનીષા બહુ, તમને રોજ રોજ કહેવાનું કે થોડા વહેલા જાગો, રસોઈ બનાવો, નાસ્તો બનાવો. અરે થોડુંક તો સુધારો લાવો તમારામાં. તમને ખબર છે અમારી ફૂલ જેવી દીકરી ભૂખથી તડવડી રહી હતી, પણ તમને ક્યાં કઈ ફરક પડે છે? બા, તમારું કીધેલું થોડી ના એના મગજમાં ઉતરવાનું છે. આ કાનેથી સાંભળે ને આ કાનેથી કાઢી નાખે. બા, હું છે ને તમારા રોજના કકડાથી કંટાળી ગયો છું. હું જાઉં છું ઓફિસ. હા હા, નહીં નખરા વધતા જાય છે. અને તમે શું બેઠા છો? હા, આ ટોયાની જેમ અમારા મોઢા જોવા. જાઓ અંદર જાઓ, ઘણા કામ બાકી છે. શું કેવું આને? લાવ બેટા, હું તને ખવડાવું. હા, ખાઈ લે. આ તો છે જેવી, તને ખવડાવશે નહીં. મનીષા, તને સવારે બાની વાતનું એટલું બધું ખોટું લાગી ગયું કે હજી તારું મોઢું ઉતરેલું છે. ના રે ના, હવે તો આખા ગામના મેણા સાંભળવાની ટેવ પડી ગઈ છે. કોની કોની વાતનું ખોટું લગાડું? જો મનીષા, ચિંતા ના કર, આપણને ભગવાન કંઈક રસ્તો તો બતાવશે. લગ્નને 5-5 વર્ષના વાણા વાયા, તોય હજુ મારો ખોડો ખાલી ને ખાલી. પછી તો લોકો વાત કરે જ ને. મનીષા, તું ચિંતા ના કર, ભગવાન જરૂર આપણી સામે જોશે અને આમાંથી કંઈક રસ્તો તો નીકળશે જ. હા બેસો, હવે આવી જ ગયા છો તો બેસો થોડી વાર. પણ બેટા સાચું કહું, અટાણ લગી તો લોકો છાનામાના જ વાતો કરતા હતા, પણ હવે તો લોકો આપણે મોઢે મોઢ કહીને જાય છે. હા બા, સાચું જ કહે છે. બા, તમે શેની વાત કરો છો? લે હવે તુંય નવો બને છે. આ તારી વાંજણી બહુની વાત કરું છું. બા, તમે તો છે ને હાથ ધોઈને મનીષાની પાછળ પડી ગયા છો. હા તો બોલે જ ને, આખું ગામ છે ને હાથ ધોઈને મારી પાછળ પડી ગયું છે. હા કે છે કે ક્યારે ઘડિયું મોડું કરાવો છો, અને અમુક લોકો તો વાંકા મોઢે બોલે છે. હા બા, એમાં મારો શું વાંક છે? તમે વારે ઘડીએ મને હંભળાવ્યા કરો છો. લો બોલો. હા, માકડને મોઢું આવ્યું. હા લગ્નના 5-5 વર્ષ થઈ ગયા, તો દીકરાના દર્શન ન થયા. તો આવી બાઈડીને શું અમારે ઘરમાં ગુડીને કામ છે? આવી બહુને શું અમારે ધોઈ પીવી છે? કોણ જાણે હું ક્યારે ફઈ બનીશ. સંતાન ના થાય એમાં મારી એકલીનો શું વાક? શું વાક આમાં મારી એકલીનો જ છે? એટલે તું કેવા શું માંગે છે? મારો વાક છે, મારામાં ખામી છે. જોયું બેટા, હું તો પહેલેથી જ તને સમજાવતી હતી
કે તારી બાયડી પર જરા લગામ રાખ. પણ ના, તું ના માન્યો ને. હવે જો આ તારી સામે સિંગડા ભેરવે છે. તારી વંઠેલ ભાઈના સિંગડા કાપતા મને પણ આવડે છે, એટલે કોઈ વહેમમાં ના રહેવું. હા તો હવે શહેરમાં મશીન આવી જ ગયા છે, ચાલો જઈએ અને રિપોર્ટ કરાવી આવીએ, એટલે ખબર પડી જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી કે વાક કોનો છે એમાં. હા હા, તો તારી એ ઈચ્છા પણ પૂરી કરી દઈએ, કાલે જઈએ શહેરમાં અને રિપોર્ટ કરાવી લઈએ. મારો દીકરો તો છે ને મરદ છે, મરદ. બધી ખામી અને વાક તો તારામાં જ છે, પણ તું ચિંતા નહીં કર, મારો દીકરો મરદ જ સાબિત થશે. હા ખબર નહીં આ કયા ચોગડિયામાં તને મારા ઘરની બહુ બનાવીને લાવી અમારા દીકરાની જિંદગી તો બગાડી નાખી છે. અરે ભાભી, મારે તો મગજમાંથી નીકળી ગયું. તમારા ભાભીનો કોલ આવ્યો તો તમારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે, તો તમને તમારા ઘરે બોલાવ્યો. શું? મારા પપ્પાનો એક્સિડન્ટ થયો ને તમે મને કીધું પણ નહીં. કીધું ને, હમણાં મારી દીકરીએ કીધું ને, હવે જવું હોય તો જા તારા બાપના ઘરે, નહીં તો ભલે મરતો તારો બાપ. ભાભી બોલો ને, શું થયું પપ્પાને? લે મારી સાહેબ, તમે આવી ગયા. અને આમ પણ હમણાં દવાખાનામાં રહેવાનું કીધું છે અને ઉપાધિ કરવા જેવું કઈ નથી. આ મોટા પપ્પા ને લોકો બધા દવાખાને છે અને હું ટિફિન લેવા આવ્યો છું. ભાઈ પણ આવું તમારી સાથે દવાખાને? અરે મનીષા, ત્યાં તારે આવવાની કઈ જરૂર નથી. અરે અમે બધા છીએ ને ત્યાં, અને તું આટલી બધી ઉપાધિ ના કરી, નહીતર તારી તબિયત પણ ખરાબ થઈ જશે. અરે મનીષા બેન, તમે ઉપાધિ કરો માં, તમારા ભાઈએ કીધું ને પપ્પા સારું છે, તો પછી બસ આવો, હું તમને ખાટલો પાથરી દઉં, તમે ખાટલે બેહો અને તમારા ટિફિન બનાવી નાખો. આવો બેન. મનીષાબેન કેમ ઉદાસ બેઠા છો? ના ના, બસ કાંઈ નહીં, એમ જ વિચાર કરતી હતી. તમને શું લાગે બેન કે તમારા મનમાં શું ચાલે છે મને ખબર નથી? શું તમે શું વિચારો છો એ મને ખબર છે, તમારા સાસુના સ્વભાવની મને બધી ખબર છે. બેન તમારા મનમાં શું ચાલે એ પણ મને ખબર છે. હા ભાભી, રોજ ઉઠીને એકની એક જ વાત, આટલા મેણા ટોણા સાંભળીને તો હું કંટાળી ગઈ છું. મનીષા બેન, મારી સલાહ માનો તો ખરા ડોક્ટર પાસે તપાસ કરાવો. હા ભાભી, કાલે જ દવાખાને જવાનું હતું પણ મારે ચિંતાનું અહીંયા આવવાનું થઈ ગયું. એક કામ કરીએ તો મનીષા બેન, મારી એક બહેનપણી છે ને બહુ મોટી હોસ્પિટલ છે, આપણે એની પાસે તમારા રિપોર્ટ કરાવી લઈએ તો બધા. પણ ભાભી, પણ મૂકો, તમે બે દિવસ અહીંયા રોકાવાના છો ને, તો આપણે રિપોર્ટ કરાવી આવીએ બેન, કોનામાં વાક છે ને કોનામાં નહીં એ આપણને ખબર પડી જાય. તો આપણે આજે જ જઈએ? તો આપણે જઈએ બેન, હાલો રિપોર્ટ કરાવી આવી આજે જ. ઠીક છે. મનીષા બેન ક્યાં છો બેન તમે? હા ભાભી બોલો. બેન તમારા રિપોર્ટ ની ફાઇલ આવી ગઈ. છુપાવી? હા બેન, હવે તમારે આ લોકોના આવતનો જવાબ આપવો જ પડશે. મનીષા બેન,
હું આજે જ જઈશ અશોક પાસે અને એની પાસે આ વાતનો જવાબ માંગીશ. ઓહો મહારાણી, તમે આવી ગયા. બાપની સેવા કરીને મન ભરાઈ ગયું એટલે પાછા અહીંયા ગુડાણા. શરમ નથી આવતી? આટલા દિવસ પિયરમાં કાઢતા આ કામ કરી કરીને મારા હાથ પગ દુખી ગયા. આવી તો છું પણ કાયમ માટે નથી આવી. એટલે એટલે કે હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. તું કહેવા શું માંગે છે? હું હવે તમારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. પણ કેમ? થયું શું? શું થયું એ તમે મને નહીં, તમે તમારી જાતને પૂછો. મેં હંમેશા તમને મારી માની જેમ સમજ્યા, આ ઘરને પોતાનું સમજ્યું, અને તમે શું કર્યું? તમે હંમેશા મને ધિક્કારી છે. બેટા, તને મારી વાતનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દે, પણ આ ઘર છોડીને જવાની વાત નહીં કર. મહેરબાની કર. કેમ કે મારાથી તમને પોતરો સુખ નહીં આપી શકાય. અને હું નથી ઈચ્છતી કે મારા લીધે આ તમારા દીકરાની જિંદગી બરબાદ થાય. એના કરતા તમે એમ કરજો, તમારા દીકરાના લગ્ન કોઈ બીજા જોડે કરાવી દેજો. એ જ તમને સાચો વારસદાર આપશે. ના મનીષા, હું તને આ ઘરમાંથી નહીં જવા દઉં. તું માં ના બની શકે તો શું થયું? હવે નાની એવી વાતમાં આપણે શું સંબંધ તોડી નાખીએ? જો તમારા માટે બાળક જ સર્વસુખ હોય ને, તો મારું તમારી જિંદગીમાંથી નીકળી જવું જ મને ઠીક લાગે છે. અરે તું ટેન્શન ના લે ને, આપણે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ લઈશું. હા બેટા, બાળક દત્તક લઈ લઈશું, પણ આમ છૂટાછેડા આપવાની વાત નહીં કરો. બાળક દત્તક લઈને તમે સમાજમાં એમ બતાવવા માંગો છો કે હું માં બની શકું એમ નથી, પણ ખામી તમારા દીકરામાં છે એ વસ્તુ તમે છુપાવવા માંગો છો. તો હું શું કામ આવી લાંચનનો બોજ લઈને જીવું? જોઈ લીધા રિપોર્ટ તમે? આમાં હું તો માં બની શકું એમ છું, પણ તમે બાપ બની શકો એમ નથી. મારામાં ખામી ન હોવા છતાં સમાજે મને વાંજળીના મેણા માર્યા. અરે સમાજનું તો છોડો, તમે પણ મને માનસિક ત્રાસ આપવામાં કોઈ વસ્તુ બાકી નથી રાખી. તમને એ વસ્તુની ખબર હોવા છતાં કે ખામી મારામાં નહીં, તમારા દીકરામાં છે. મનીષા, જૂનું બધું ભૂલીને આપણે નવી શરૂઆત ના કરી શકીએ? સૌથી વધારે દુઃખ તો મને તમારી એ વાતનું લાગ્યું કે તમને આ વસ્તુની ખબર હોવા છતાં આવડી મોટી વાત તમે મારાથી છુપાવી. મનીષા, હું માનું છું કે મારી ભૂલ છે, પણ શું તું એકવાર મને માફ નહીં કરે? મનીષા, તમે મને અંધારામાં રાખી. જો આ વસ્તુ તમે મને પહેલા કહી દીધી હોત તો આપણે એનું કંઈક નિવારણ લાવત, પણ ના, તમે સમાજનું જોતા રહ્યા, સાંભળતા રહ્યા અને મને મેણા પણ મારતા રહ્યા. બેટા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે, તું અમને માફ કરી દે. જો તું આ ઘર છોડીને જતી રહીશ તો આ ગામમાં અમારી આબરૂના ધજાગરા થઈ જશે. એટલે તમે કહેવા શું માંગો છો? તમારા દીકરાની ખામી ઉપર પડદો હું ઢાકું અને આ સમાજના મેણાટોણા હું સાંભળું? ના ના, આવા ખોટા નાટક કરતા મને નહીં આવડે. મનીષા, મેં તને ઠેસ પહોંચાડી છે, તને ખૂબ દુખી કરી છે. મનીષા, હવે આ ઘરમાં તને કોઈ મેળા ટોળા નહીં મારે. હું મમ્મીને પણ કહી દઈશ. પ્લીઝ મનીષા, મારો સાથ છોડીને ના જા. અને આવડી મોટી સજા ના આપ. મનીષા, હું તમને સજા નથી આપતી, હું તો મારી જાતને સજા આપું છું. અને અશોક, હવે મેં નક્કી કરી લીધું છે કે અનાથ આશ્રમના બાળકોની સેવા કરીશ અને એમને માનો પ્રેમ આપીશ. મનીષા,